વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી. પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું આ યુવતી સાથે. પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું. દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવાઈ. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરાતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ, ત્યારે હવે પોલીસે કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ. તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના ચાંદખેડામાં થયેલ હત્યા મામલે 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 શખ્સોની ધરપકડ કરી. શહેરના મોટેરા વિસ્તારમાં વિડીયો વાયરલ કરવા, તેમજ વિડીયોમાં કોમેન્ટ કરવા મામલે બબાલ થઈ હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે મોટેરા વિસ્તારમાં મારામારી થઈ. લાકડી અને તલવાર વડે હુમલો કરાયો. આ હુમલામાં સરદારજી વણઝારાનું મોત થયું, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીની ધરપકડ કરી. મહિલાઓ પર થયેલી કમેન્ટનો વિડીયો વાયરલ થતા એક સમાજના બે જૂથ વચ્ચે અદાવત શરૂ થઈ અને ઝઘડાના સમાધાનની મીટિંગમાં ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો હતો. અને નિકોલ બાજુના જે વણઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો. આ બનાવ જે રીતે બનેલો છે, એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો એમાં, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે. સુરતમાં ગેરકાયદેસર ઘૂસણખોર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. બોગસ ભારતીય ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવી દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને શહેર એસઓજીએ ધરપકડ કરીને ઝડપી પાડી. બાંગ્લાદેશી રશીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી મહિલા પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ, ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. મોબાઈલે મહિલાએ પશ્ચિમ બંગાળના બનગાંવ ખાતેથી ભારતમાં પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી, જ્યાંથી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ તે ભાડી રહેતી હતી. તમે ક્યારે પથ્થર પાણીમાં તરતો જોયો છે? એ પણ 50 કિલોના વજન સાથે. આજે અમે તમને એક એવા શિલ્પકાર વિશે જણાવીશું જેઓ જાણે છે પથ્થરમાં પ્રાણ ફૂંકતા. પથ્થરથી જળચર પ્રાણીઓની કૃતિઓ બનાવે છે અને ત્યારબાદ એ કૃતિઓને પાણીમાં તરાવે પણ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. પથ્થરોમાંથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે બતક, મગર, કાચબો, શિવલિંગ, હોડી, જે 300 ગ્રામથી લઈ 50 કિલો જેટલું વજન ધરાવતા હોય, છતાં આ પાણીમાં સહેલાઈથી તરે છે, જેથી આવી કૃતિઓની સમગ્ર દેશમાં ભારે માંગ રહે છે. ધ્રાંગધ્રામાં રહેતા વિજયભાઈ સોમપુરા અને તેમનો પરિવાર વર્ષોથી પથ્થરોમાંથી વિવિધ મૂર્તિ તેમજ મંદિરોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે. થોડા વર્ષ અગાઉ વિજયભાઈને વિચાર આવ્યો કે રામસેતુમાં જે રીતે પથ્થરો તરે છે તેવું જ કંઈક કરવું છે. બસ આ વિચાર સાથે તેમણે પોતાની કળા અને વિજ્ઞાનના સમન્વય સાથે મહેનત શરૂ કરી અને બાદમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બનતા વિજયભાઈને થોડા સમયમાં જ સફળતા મળી અને આ અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી છે. બધા ઘણા વર્ષોથી, આ બધા હજારો વર્ષોથી મંદિરોના કામ કરે છે અમારી પેઢી દર પેઢીથી, અને આજે પણ એમાં કંઈક મને એમ થયું કે કંઈક નવું કરવું, શું કરવું નવું. એના માટે મેં વિચાર કર્યો કે ભાઈ રામસેતુમાં પહેલાં પથ્થરો તરતા એવા અત્યારે પ્રયત્ન કરી તો થાય કે નહીં. એમાં મેં પ્રયત્ન કર્યા, એમાં સફળ થયા. એમાં મેં લગભગ 3 મહિના મેં મહેનત કરી અને સફળ થયા. અત્યારે એમણે નવું એક સાહસ કર્યું, 50 કિલોનો કાચબો જે એ બી પાણીમાં તરે છે. એના માટે અમે આખો પરિવાર, અમારો આખો સમાજ ગર્વ અનુભવીએ છીએ. અને એમણે અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરેલી છે 50 કિલોના કાચબને તરતો કરેલો છે. એના માટે તો એના માટે અમે આખો સમાજ અને ઝાલાવાડ આખું ગૌરવ અનુભવીએ છીએ. આજે અમે વિજયભાઈ સોમપુરાને ત્યાં સાઇટ વિઝિટ માટે આવ્યા છીએ. ખાસ તો એમને જે આ અલગ અલગ જળચર પ્રાણીઓ છે, જે બતક છે, કાચબો છે, સાપ છે, તો એમને
પથ્થર ભી પાણીમાં તરતો નથી, પણ એમને આજે 50 કિલોના વજનવાળો કાચબો પથ્થરમાં તરે છે. એ એમની સ્કિલ જે એક્સપર્ટાઇઝ છે, એમને સાઇટ વિઝિટ દરમિયાનમાં અમે મેરિટ ચેક કરી રહ્યા. જો મેરિટમાં એમને આવતા હશે તો અમે હસ્તકલા સેતુ યોજનાના પ્રોજેક્ટ અંતર્ગત ઈડીઆઈ અમદાવાદના સહયોગથી આજે અમે એને જીઆઈ ટેગ માટે અપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ કરાઈ. ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો. સરકાર ટેકાના ભાવે 1356 રૂપિયે ખરીદી કરી રહી છે અને તે જ ભાવે યાર્ડમાં ખરીદી કરવા માટે ખેડૂતોએ જીદ પકડી હતી અને તે જીદ સ્વીકારવામાં ના આવતા હરાજી જ બંધ કરાવી દેવાઈ. ખેડૂતોએ પોતાનો વિરોધ પણ ઠાલવ્યો અને સાથે જ કહ્યું કે 1000 થી 1200 સુધીના જે ભાવ મળી રહ્યા છે તે યોગ્ય નથી. 1356 રૂપિયા મુજબ હરાજી થવી જોઈએ, અન્યથા અમે માલ નહીં વેચીએ. મગફળીની ખરીદીને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો શખ્સ રંગે હાથ ઝડપાયો. ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ. સીસીટીવી ન હોય ત્યાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો. ભાવનગરમાં પોલીસકર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ. બાઇક ડિટેઇન કરવાના નામે 400 રૂપિયાનો તોડ કરાયાનો આક્ષેપ. નીલમબાગ સર્કલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન. જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ. News 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. રાજસ્થાનના ઝુંઝુનુમાં 4 વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી. ટાંકીનું ઢાંકણ તૂટતા બાળકી ટાંકીમાં પડી. પરિવારજનો અને મહેમાનોએ દોડી આવીને બાળકીને ટાંકીમાંથી બહાર કાઢી. ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, છતાં પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. PMJAY યોજના હેઠળ દર્દી દીઠ 5000 થી 1.25 લાખ મંજૂર થતા હોય છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું કોર્પોરેટર બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદના ખ્યાતિકાંડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે. પોલીસ તપાસ ચાલુ છે. ભાગેડુઓને પકડવા માટે પોલીસે તેજ કરી રહી છે કામગીરી. ખ્યાતિ હોસ્પિટલના મૃતક દર્દીના પોસ્ટમોર્ટમ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા. રિપોર્ટ તૈયાર થયા બાદ આરોગ્ય વિભાગની તપાસ સમિતિને સોંપાશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. જિલ્લાની 4 હોસ્પિટલે PMJAY યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ વાકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પોરબંદરના દરિયા કિનારેથી 500 કરોડનું પકડાયું ડ્રગ્સ. 8 શખ્સની ધરપકડ. ગુજરાત ETS અને NCB અને નેવીની ટીમે મધદરી ઓપરેશન પાર પાડ્યું. પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. ગુજરાત ETS, NCB અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતો હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી. આ ઓપરેશનમાં ગુજરાત ETS ની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા.
ડ્રગ્સની સાથે 8 શખ્સની ધરપકડ કરવામાં આવી. 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીને સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા. મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું 700 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો. ખ્યાતિએ 40% બ્લોકેજને 80-90% બતાવી રોકડી કરી. જેની નળી બ્લોક હતી તેનું ન કર્યું ઓપરેશન. અમદાવાદ એસજી હાઈવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો. પીએમજેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો. પીએમજેવાય કાર્ડના નિયમ મુજબ 80% કે તેથી વધારે બ્લોકેજ હોય તો જ સરકાર એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી આપે છે અને હોસ્પિટલને તો જ સરકાર તરફથી પૈસા ચૂકવાય છે. ખ્યાતિ હોસ્પિટલે રોકડી કરવા માટે જે દર્દીઓમાં માંડ 40-50% બ્લોકેજ હતું તેને પણ 80-90% બતાવી દીધું. ખ્યાતિ કાંડ અંગે તપાસ કરતી ટીમના મુખ્ય સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ મોટા ખુલાસા કર્યા. અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ નહોતું, છતાં એન્જિયોગ્રાફી કરાઈ. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તિની એન્જિયોગ્રાફીમાં બહાર આવ્યું કે તેને ખરેખર બ્લોકેજ છે, તેમ છતાં તેનું ઓપરેશન ન કરાયું. કારણ માત્ર એટલું હતું કે તેની પાસે પીએમજેએવાય કાર્ડ નહોતું. ખ્યાતિ હોસ્પિટલના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે. પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ છે. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા છે. જોકે મૃતકોનો રિપોર્ટ જાહેર થતાં જ હજી થોડો સમય લાગશે. આ તરફ ખ્યાતિ કાંડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાય છે. ખ્યાતિ હોસ્પિટલ જેવો તોડપાણીનો ખેલ મહેસાણાની 4 હોસ્પિટલમાં થયો. તંત્રે ફટકારી નોટિસ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડની હજુ તો સાઈ સુકાઈ નથી. ત્યાં ગુજરાતના અન્ય શહેરોની કેટલીક હોસ્પિટલોએ સેવાના નામે વેપલો શરૂ કર્યાનો ખુલાસો થયો. પીએમવાય જય યોજના હેઠળ તોડપાણીનો ખેલ મહેસાણાની 4 હોસ્પિટલે પણ કર્યો હોવાનો ખુલાસો થયો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં તપાસ કરવામાં આવતા પીએમજેવાય યોજનામાં ગેરરીતિનો ખુલાસો થયો. આ યોજના હેઠળ રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારવામાં આવી. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે, જેમાં મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુશ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્યતંત્રે દર્દીઓને પૈસા પરત અપાવ્યા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 વસૂલાશે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 વસૂલાશે. નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયા વસૂલાશે. શંકુશ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા વસૂલાશે. તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે. વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના 1 પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ઓપરેશન મેડિકલ માફિયા વધુ એક ખુલાસો વડોદરામાં પણ થયો. વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિના આક્ષેપો બાદ વધુ એક મોટો ખુલાસો થયો. વગર કારણે ઓક્સિજન આપવાની દર્દીની વાતને રદિયો આપનાર હોસ્પિટલ સંચાલિકા ડોક્ટર મલ્લિકા ખન્નાની મુઠ્ઠી કબૂલાત. એક દર્દીના આક્ષેપ બાદ આજ ડોક્ટર મલ્લિકા ખન્નાએ સ્પષ્ટતા કરી કે મોંઘા ઇન્જેક્શનના પૈસા મળે તે માટે દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે. આયુષ્માન કાર્ડની સહાય મેળવવા માટે જ દર્દીને આઈસીયુમાં રખાયો. તો ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપમાં મનપા બાદ હવે અન્ય વિભાગ પણ તપાસમાં છે. હોસ્પિટલની ફાયર એનઓસી માટે ફાયર વિભાગ તપાસ કરશે. ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા છે. આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરાશે. ટેરેસ પર પતરાનો માળ ગેરકાયદે બાંધ્યો હોવાનો આક્ષેપ છે. ગેરકાયદે દબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે. આરોગ્ય વિભાગની ટીમ ગઈકાલે હોસ્પિટલમાં તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી. સાથે અન્ય કેટલા દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવી હતી.